में अपने धोरण 10 गणित विषय में प्रकरण नंबर 7 यामभूमिति अने आ प्रकरण में आज उदाहरण नंबर 1 ना अपने अभ्यास करीशुं। अपने उदाहरण नंबर 1 छे बिंदुओं 3-2 -2 -3 अने 2-3 एक त्रिकोण बनावशे। जो हाँ तो रचायेल त्रिकोणनो प्रकार जणावो। मित्रों उदाहरण में जे आपणने त्रण बिंदु आपेला हता ए त्रण बिंदु ने मैं शुं कर्युं छे अहींया एक त्रिकोण दोरी अने शुं कर्युं छे एने त्रणे त्रण दर्शावी दीधा छे। एटले के त्रण जे बिंदु हता एने मैं नाम आपी दीधुं ए बी सी। जे पहेलो जो हतो आपणे रकमनी अंदर 3 અને 2 एने मैं ए नाम आपी अने 3 અને 2 लख्या छे। बीजो जे हतो -2 અને -3 एने मैं बी नाम आप्युं अने 2 અને 3 हता एने मैं नाम शुं आप्युं सी आप्युं। आ रीतना मैं शुं कर्युं छे के रकमनी अंदर आपणने कीधुं हतुं के एक त्रिकोण बनावशे तो मैं आ 3 બિંદુઓ दर्शाव्या अने आ 3 બિંદુઓ दर्शाववाथी मने शुं मळ्युं त्रिकोण मळ्यो। जो त्रिकोण मळे तो रचायेल त्रिकोणनो प्रकार जणावो। जे आपणो आ त्रिकोण रचायो आ त्रिकोणनो प्रकार जणावो। तो मित्रों आज जे आपणो त्रिकोण छे ए त्रिकोण थशे कयो ए बी अने सी। जो आपणो त्रिकोण ए बी सी बने तो आपणे आने शुं कही शकशुं ए सी नो वर्ग बराबर ए बी नो वर्ग अने बी सी नो वर्ग। એટલે કે આપણે શું કરવું પડશે આમાં તો એ અને બી એટલે કે બી નો વર્ગ શોધવો પડશે બી સી નો વર્ગ શોધવો પડશે અને એ સી નો વર્ગ પણ શોધવો પડશે। એટલે કે ટૂંકમાં આપણે અહીંયા 3 વખત સૂત્ર મૂકી અને આપણે દાખલો ગણવો પડશે। ચલો આના ઉપરથી આપણે થોડું સરળ રીતે બનાવી દઈએ। એ બરાબર 3-2 लखी सकिए बी बराबर -2 -3 अने सी बराबर 2 અને 3 आपणे आ रीतना लखी सकिए। हवे आपणे शुं करशुं तो आ पहेलो जे छे 3 आने x1 कहेवाय आने y1 कहेवाय आने x2 y2 x3 y3। तो आपणे लखी दईए x, y, x, y, x અને y। અહીંયા તમારે 1-1 અહીંયા 2-2 અને અહીંયા 3-3। હવે શું કરશું x1 એટલે કે 3 અને 2 તો અહીંયા લખશું 3 અને અહીંયા 2 આ -2 -3 પહેલું છે એને શું કહેવાય એક્સ અને બીજાને વાય તો પહેલું છે તો અહીંયા લખશું -2 -3 અહીંયા આ 2 અને આ 3। હવે આપણે શું કરશું તો 3 સૂત્ર આપણે બનશે અહીંયા એક તો એ બીનો વર્ગ બનશે બીજો બી સી નો વર્ગ બનશે અને એ સી નો વર્ગ બનશે। એટલે કે આ 3 વખત આપણે શું કરશું ગણવું પડશે। કેવી રીતના ચલો પહેલાં સૂત્ર તમને બતાવી દઉં એટલે તમને જલ્દી આઈડિયા આવી જાય। એ બી નો વર્ગ બરાબર શું થશે આ પહેલું x1 તો આ x2 આ તમારું y1 તો આ y2 તો આપણું સૂત્ર બનશે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। બીજું સૂત્ર બનશે આપણું bc નો વર્ગ આ પણ આપણે શોધવો પડશે b એટલે બીજા નંબરનું x2 c એટલે ત્રીજા નંબરનું x3 આનો વર્ગ વત્તા y2 - y3 નો વર્ગ અને એક બીજું શોધવાનું છે એસી નો વર્ગ બરાબર
એટલે એક નંબર, એક્સ વન થ્રી એટલે ત્રણ નંબર, વત્તા વાય વન માઇનસ વાય થ્રીનો વર્ગ. એટલે કે આપણે ત્રણ વખત શું કરવું પડશે, આની અંદર કિંમત મૂકવી પડશે. દાખલો એકદમ ઇઝી છે, પણ કિંમત મૂકવામાં ત્રણ વાર આપણે ગણવાનો હોવાથી દાખલો કેવો થશે, થોડો લાંબો થશે. કરવાનું કશું જ નથી, આપણા સૂત્રને ફરી એકવાર લખવાનું, વારા ફરતી ત્રણે ત્રણ સૂત્રો આપણે સાબિત કરવાના. એબીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુનો વર્ગ. આમાં આપણે બીજું કશું જ કરવાનું નથી. આપણને અહીંયા ઉપર જે કિંમત આપેલી છે બધાની, એ કિંમતો ખાલી મૂકવાની છે. કેવી રીતના? તો જુઓ, એક્સ વન તો કેટલા મૂકશું, કેટલા છે ત્રણ, માઇનસ છે તો માઇનસ. એક્સ ટુ કેટલા છે, માઇનસ બે. બીજી વાર માઇનસ આવે એટલે કે કૌંસમાં લખશું, બરોબર. પછી શું છે, વત્તા, અને આનો વર્ગ છે તો આપણે શું કરવું પડશે, વર્ગ કરવો પડશે. જો અહીંયા કૌંસ નાનો છે તો આપણે થોડો મોટો કરી દઈએ. વત્તા વાય વન કેટલા છે, બે છે, માઇનસ વાય ટુ કેટલા છે, માઇનસ ત્રણ, એટલે માઇનસ ત્રણ, અને આનો વર્ગ. હવે શું થશે, તો આ ત્રણ, આ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. જુઓ, અહીંયા જે માઇનસ માઇનસ હોય, પ્લસ માઇનસ હોય, માઇનસ પ્લસ હોય, આ નિશાનીઓની અંદર ખાસ ધ્યાન રાખવું. જો નિશાનીઓમાં સહેજ પણ ભૂલ પડશે તો શું થશે, દાખલાનો જવાબ ખોટો આવશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બે, અને આનો વર્ગ. વત્તા બે માઇનસ માઇનસ પ્લસ ત્રણનો વર્ગ. ત્રણ વત્તા બે કેટલા થશે, પાંચ, તો પાંચનો વર્ગ. વત્તા બે વત્તા ત્રણ કેટલા થશે, પાંચ, તો પાંચનો વર્ગ. હવે પાંચનો વર્ગ કેટલો થાય, પચીસ થાય. વત્તા પાંચનો વર્ગ કેટલો થાય, પચીસ થાય. પચીસ ને પચીસ કેટલા થશે, પચાસ થશે. પચાસના આપણે બે ભાગ પણ નાખીએ. પચાસ એટલે કે તમારે શું ગણાય, એ બીનો વર્ગ ગણાય. શું ગણાય, એ બીનો, આ બધા જ એ બીના વર્ગ ગણાય. પચાસના ભાગ પાડી દઈએ આપણે, તો પચીસ ગુણ્યા બે કેટલા, પચીસ ગુણ્યા બે કેટલા થાય, પચાસ થાય. હવે શું કરશું, તો પચીસ કોનો વર્ગ છે, પાંચનો વર્ગ. એટલે કે એ બી બરાબર પચીસ કોનો વર્ગ છે, પાંચનો, અને બે કોના છે, કોઈનો વર્ગ નથી બે, તો એને વર્ગમૂળમાં બે લખી દઈશું. એટલે આપણને એ બી બરાબર શું મળ્યું, પાંચ વર્ગમૂળમાં બે. એટલે કે આપણે અહીંયા એ બીનો વર્ગ તો આપણે શોધાઈ ગયો. હવે આ જ રીતના આપણે શું કરવાનું છે, આ બીસીનો વર્ગ અને એસીનો વર્ગ આપણે શોધવાનો છે. હવે મિત્ર આપણે બીજું સૂત્ર લખીએ. બીસીનો વર્ગ, બીસીનો વર્ગ બરાબર શું થાય, બી એટલે બીજા નંબરનો એટલે કે એક્સ ટુ, સી એટલે ત્રીજા નંબરનો એક્સ થ્રી, આનો વર્ગ વત્તા એક્સ ટુની જગ્યાએ વાય ટુ, અને એક્સ થ્રીની જગ્યાએ વાય થ્રી, આનો વર્ગ. હવે આપણે શું કરશું, એક્સ ટુ આપ્યા છે તો એક્સ ટુની જગ્યાએ કેટલા લેવાના, તો જો ધ્યાન આપજો, જો એક્સ ટુની જગ્યાએ કેટલા છે, માઇનસ બે છે, હા, અને એક્સ થ્રીની જગ્યાએ કેટલા છે, બે છે. એટલે આપણે કેટલા મૂકશું,
एक्स टू जगह माइनस बे माइनस एक्स थ्री जगह के लावशे बे आनो वर्ग वत्ता वाय टू और वाय थ्री आनी जगह के मूकसो अपने तो जुओ अहीं वाय टू एले माइनस थ्री और वाय थ्री एले के त्रण एले कि माइनस थ्री और त्रण आप मूकवा पड़ से वाय टू एले माइनस त्रण माइनस ना माइनस और वाय थ्री एले पण केटला छे त्रण आनो वर्ग हवे बन्ने केवा छे माइनस माइनस तो शू थी जैसे प्लस थे एले कि चार पर निशानी कई रहे माइनस नी ज रहे चार नो वर्ग वत्ता आ माइनस त्रण अने पाछळ पण माइनस छे एटले कि माइनस त्रण माइनस त्रण एटले बन्ने माइनस माइनस छे तो त्रण ने त्रण छ थाय पण केवा छ तो माइनस छ आनो वर्ग चार नो वर्ग करिए तो केटला थाय सोळ थाय बर चार गुण्या चार एटले कि माइनस माइनस शू थई जशे प्लस थई जशे अने छ नो वर्ग केटलो थशे छत्रीस थशे छत्रीस अने सोळ नो जो आपणे सरवाळो करिए तो आपणने केटला मळे बावन मळे एटले कि बीसी नो वर्ग जे छे आ बीसी ना वर्ग बराबर आपणने केटला मळशे बावन मळशे अने बीसी बराबर केटला मळशे बीसी कोई नो वर्गमूळ नथी એટલે આપણે એને શું કરવાનું વર્ગમૂળમાં બાવન લખી દેવાના આપણને શું મળી ગયું બીસીની કિંમત મળી ગઈ હવે આપણે શું બાકી રહ્યું એસીનો વર્ગ બાકી રહ્યો શું બાકી રહ્યો એસીનો વર્ગ બાકી રહ્યો એસીના વર્ગનું સૂત્ર શું થશે એ એટલે એક નંબરનું એક્સ વન સી એટલે ત્રણ નંબરનું એક્સ થ્રી આનો વર્ગ વત્તા એક્સ વનની જગ્યાએ વાય વન એક્સ થ્રીની જગ્યાએ વાય થ્રી અને આનો પણ વર્ગ હવે શું કરશું એક્સ વન અને એક્સ થ્રી તો કેટલા મૂકશું તો એના માટે તમારે શરૂઆતમાં જોવું પડશે એક્સ વન એટલે ત્રણ અને એક્સ થ્રી એટલે બે ત્રણ અને બે એવી રીતના વાય વન બે છે અને વાય થ્રી કેટલા છે ત્રણ છે એટલે કે ત્રણ બે અને બે અને ત્રણ એક્સ વન કેટલા તો ત્રણ માઇનસ એક્સ થ્રી બે આનો વર્ગ જો અહીંયા ત્રણ બે હતા પહેલાં કેટલા હતા આપણે પહેલાં જોયું તેમાં વાય વન બે છે અને વાય થ્રી કેટલા છે ત્રણ છે તો આનો વર્ગ ત્રણમાંથી બે જાય તો ત્રણમાંથી બે કાઢી નાખીએ તો એક વધે એકનો વર્ગ અને નિશાની મોટી સંખ્યા પ્લસ છે તો આપણે પ્લસ મૂકશું બે અને ત્રણ ત્રણમાંથી બે જાય તો એક પણ એક કેવા માઇનસ કેમ કારણ કે મોટી સંખ્યાની નિશાની લેવાની માઇનસ એકનો વર્ગ હવે જુઓ એકનો વર્ગ કેટલો થાય એક થાય વત્તા એકનો વર્ગ એક થાય કારણ કે એક ગુણ્યા એક તો બંને માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જાય એટલે એસીનો વર્ગ બરાબર બે થશે બે કોઈનું પણ વર્ગમૂળ નથી એટલે એસી બરાબર કેટલા મળશે આપણને ફક્ત વર્ગમૂળમાં બે અને અહીં આપણે બરાબર યામ ભૂમિતિનું પહેલું જ ઉદાહરણ પૂરું થાય છે મિત્રો ફરીથી આપણે ઉદાહરણ એકને સમજી લઈએ આપણે શું કર્યું હતું સૌથી પહેલા એક ત્રિકોણ દોર્યો હતો એ બી અને સી આની અંદર આ જે કિંમતો છે આપણે મૂકી દીધી એ બરાબર ત્રણ બે બી બરાબર માઇનસ બે માઇનસ ત્રણ અને સી બરાબર બે અને ત્રણ લીધા હતા તો એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી આપણે આ કિંમત મૂકી દીધી હવે આ ત્રિકોણની ત્રણેય બાજુ આપણે શોધવી પડશે એટલે કે એ બીનો વર્ગ એટલે બીજી વાર બીસીનો વર્ગ અને ત્રીજી વાર એસીનો વર્ગ એટલે કે એબીનો વર્ગ આપણે સૌથી પહેલા એબીનો વર્ગ શોધીએ
एबी नो वर्ग बराबर ए एटले एक्स वन, बी एटले एक्स टू, आनो वर्ग वत्ता एक्स वन छे तो वाई वन छे, एक्स टू छे तो वाई टू, एटले के एक्स वन माइनस एक्स टू नो वर्ग वत्ता वाई वन माइनस वाई टू नो वर्ग। एक्स वन एटले त्रण छे, एक्स टू एटले माइनस बे, आनो वर्ग वत्ता वाई वन एटले बे माइनस वाई टू एटले केटला छे आपणे माइनस त्रण छे, वाई टू केटला छे माइनस त्रण छे, आना आનો વર્ગ ત્રણ ના ત્રણ માઇનસ માઇનસ પ્લસ બે નો વર્ગ વત્તા બે માઇનસ માઇનસ પ્લસ ત્રણ નો વર્ગ। હવે શું થશે તો ત્રણ વત્તા બે નો વર્ગ વત્તા બે વત્તા ત્રણ નો વર્ગ, ત્રણ વત્તા બે એટલે કે પાંચ નો વર્ગ વત્તા પાંચ નો વર્ગ, પાંચ નો વર્ગ પચીસ, અહીંયા પણ પાંચ નો વર્ગ પચીસ થશે, પચીસ અને પચીસ કેટલા થશે પચાસ થશે, એટલે બી નો વર્ગ બરાબર કેટલા થશે પચાસ। એ બી નો વર્ગ પચાસ ને આપણે બે ભાગ પાડી નાખીએ, પચીસ ગુણ્યા બે એટલે કે એ બી બરાબર પચીસ, પાંચ નું વર્ગમૂળ છે એટલે કે પાંચ નું વર્ગમૂળ પચીસ, અને બે ના કોઈ વર્ગમૂળ નથી એટલે આપણે શું કરીએ વર્ગમૂળ કરી દઈએ। હવે આપણે એ જ પ્રમાણે બી સી નો વર્ગ શોધી લઈએ, બી એટલે કે એક્સ ટુ, સી એટલે કે એક્સ થ્રી નો વર્ગ, એટલે કે એક્સ ટુ માઇનસ એક્સ થ્રી નો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય થ્રી નો વર્ગ। એક્સ ટુ આપણે કેટલા છે માઇનસ બે છે, માઇનસના માઇનસ, એક્સ થ્રી બરાબર બે છે, અને આનો વર્ગ વત્તા વાય ટુની જગ્યાએ કેટલા આવશે માઇનસ ત્રણ, જે તમારે આગળ કિંમત આપેલી છે માઇનસના માઇનસ, અને વાય થ્રી બરાબર કેટલા છે ત્રણ છે, આનો વર્ગ કરવાનો। માઇનસ માઇનસ પ્લસ એટલે કે બે ને બે ચારનો વર્ગ, પણ કેવા થશે માઇનસ ચારનો વર્ગ વત્તા માઇનસ માઇનસ પ્લસ ત્રણ દુ છ, પણ કેવા માઇનસ છનો વર્ગ, ચારનો વર્ગ સોળ, કારણ કે ચાર ગુણ્યા ચાર કરીએ તો બંને માઇનસ માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય, એવી રીતના છ નો વર્ગ કેટલા થશે છત્રીસ થશે, છત્રીસ વત્તા સોળ એટલે કેટલા મળશે તમને બાવન મળશે, એ બીસી નો વર્ગ મળશે, અને બીસીનું કોઈ પણ વર્ગ જે બાવન છે એનું કોઈ પણ અહીંયા વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે બીસી બરાબર કેટલા કરી નાખશું વર્ગમૂળમાં બાવન। એ જ પ્રમાણે આપણે એસી નો વર્ગ શોધશું, એ એટલે એક્સ વન, સી એટલે એક્સ થ્રી, એટલે કે એક્સ વન માઇનસ એક્સ થ્રી નો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય થ્રી નો વર્ગ। એક્સ વન બરાબર કેટલા છે ત્રણ છે, માઇનસ એક્સ થ્રી બરાબર બે નો વર્ગ વત્તા વાય વન એટલે બે માઇનસ વાય થ્રી એટલે કે ત્રણ, આનો વર્ગ, આ કિંમત આપણને આગળ આપેલી છે, ત્રણમાંથી બે જાય તો એકનો વર્ગ વત્તા બેમાંથી માઇનસ ત્રણ જાય એટલે કે માઇનસ ત્રણમાંથી બે જાય તો માઇનસ એક વધે, કારણ કે મોટી સંખ્યાની નિશાની, આનો વર્ગ એકનો વર્ગ એક વત્તા માઇનસ એકનો વર્ગ પણ કેટલો થશે પ્લસ એક થશે, એટલે એસીનો વર્ગ બરાબર કેટલા મળશે આપણને બે મળશે, અને એસી બરાબર કેટલા મળશે આપણને રૂટ બે, કારણ કે બેનું કોઈ વર્ગમૂળ નીકળતું નથી, કોનું પણ આ બે વર્ગમૂળ નથી એટલે આપણને એસી બરાબર કેટલા મળશે બે મળશે। અહીંયા આપણું યામ ભૂમિતિનું પહેલું જ ઉદાહરણ પૂરું થાય છે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉદાહરણ બેની માહિતી